અત્યારે તમે બધા ધાબા પર જ હશો ને, અને જો ના હો તો તલની ચીકી, સિંગની ચીકી, મમરાના લાડુ, શેરડી, બોર બધું જ લઈને પહોંચી જાઓ. પતંગ ચગાવતા આવડે કે ના આવડે, પવન હોય કે ના હોય, પણ આજે રહેવાનું તો ધાબા પર જ. શાંત કર્ણપ્રિય સંગીત નહીં પણ ભલભલાને ડોલાવી દે એવું મોટા અવાજે મ્યુઝિક સાંભળવાનું. વાદળી આકાશમાં જુદા જુદા રંગો ભળતા જોવાના છે. આકાશનો એવો નજારો જોવાનો છે કે જેમાં એક સરખા નક્કી કરેલા રંગો નહીં પણ જુદા જુદા રંગના, જુદા જુદા આકારના પતંગો હોય, અને આ પતંગોની મરજી મુજબની ઉડાન જોવાની છે. તમને ખબર છે, પતંગની શોધ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 5મી સદીમાં ચાઇનામાં મોઝી અને લુબાન નામના ફિલોસોફરે કરી હતી. કારણ કે એ સમય સરળતાથી ઉડી શકે અને જેને દિશા આપી શકાય એવું પેપર માત્ર ચાઇનામાં જ મળતું હતું. એ સમયે પતંગનો ઉપયોગ ડિસ્ટન્સ માપવા માટે, પવનની દિશા નક્કી કરવા માટે, સિગ્નલ મોકલવા માટે અને ખાસ કરીને તો યુદ્ધ સમયે સંદેશો મોકલવા માટે થતો હતો. પતંગને પહેલા પૂંછડી રાખવામાં નથી આવી કે જે પાછળથી ઉમેરવામાં આવે કે જેથી પતંગ સ્થિર રહે. કેટલાક પતંગને વિસલ લગાવીને ઉડાડવામાં આવતા હતા કે જેથી પતંગ ઉડે ત્યારે એ અવાજ કરે. બેન્જામિન ફ્રેન્કલિને ઈસવીસન 1752માં વીજળીની શોધ પણ પતંગ દ્વારા જ કરી હતી. એમણે વરસાદમાં પતંગને તાર બાંધીને જગાવ્યો હતો અને જ્યારે આકાશમાં વીજળી થઈ ત્યારે એ વીજળી તારથી એમના સુધી પહોંચી અને એમને જબરદસ્ત ઝટકો લાગ્યો. હા, એમણે વીજળીની શોધ પતંગ દ્વારા કરી હતી. રાઇટ બંધુઓએ પણ પતંગ પર રિસર્ચ કરીને જ એરોપ્લેનની શોધ કરી હતી. પતંગ ચગાવવા પાછળ જેટલો વૈજ્ઞાનિક ઇતિહાસ છે એટલી જ એની પાછળ જુદા જુદા દેશોની ધાર્મિક માન્યતાઓ પણ છે. કેટલાક દેશોમાં પતંગ પર પ્રાર્થના લખીને એને ઈશ્વર સુધી પહોંચાડવામાં આવે છે. ક્યાંક બાળકના જન્મ વખતે પતંગ ચગાવવામાં આવે છે, તો ક્યાંક પતંગ ચગાવીને વસંત ઋતુનું આગમન કરવામાં આવે છે. આમ જુદા જુદા દેશો, જુદી જુદી ધાર્મિક માન્યતાઓ, જુદા જુદા આકારના પતંગો અને જુદા જુદા ઉપયોગો, પણ ઉદ્દેશ્ય આનંદનો, ઉત્સવનો અને ઉજવણી. આમ આપણે પણ આ તહેવાર મજાથી ઉજવવાનો છે, ખાલી થોડી સાવચેતી રાખી. મૂંગા જીવો અને મનુષ્યને ઈજા ના થાય એવી રીતે આપણી ઉજવણી કોઈની પજવણી ના બની જાય. તો તમે બધા મજાથી પતંગ ઉડાવો, સ્વાદિષ્ટ ઊંધિયું અને જલેબીની મજા માણો. હું તમને ફરી મળીશ આજે રાત્રે રાત કે જઝ્બાતમાં, ઉત્તરાયણ પર લખાયેલી શ્રેષ્ઠ રચનાને લઈને. આપ સૌને માતૃભારતી તરફથી અને અમારી એજેની ટીમ તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ.